તો હાય ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આપણે આયુર્વેદિક અને હોમિયોપેથિકની ગુજરાતમાં આવેલી કોલેજો જે પરમિટેડ એટલે કે જેને ફાઇનલી પરમિશન મળી ગઈ છે એ કોલેજની લિસ્ટ હું તમને બતાવીશ. જો આ કોલેજ તમે કોલેજ ચોઇસમાં પસંદગી કરી હોય અને જો એ કોલેજમાં તમને સીટ અલોટમેન્ટ થઈ જશે તો તમને એડમિશન છે આપવામાં આવશે. જે બીજી અન્ય કોલેજો આવેલી છે એ તમે કોલેજ ચોઇસમાં રાખેલી હોય અને જો એ કોલેજને પરમિશન નહીં મળે તો તમારો અલોટમેન્ટ છે એ બીજા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં આગળ જઈ શકે. જ્યારે એ સીટને અથવા તો એ કોલેજને પરમિશન મળશે ત્યારે જ તમને એડમિશન છે તે આપવામાં આવશે. પરંતુ આજના વિડીયોમાં જે મેં લિસ્ટ બનાવેલું છે એ તારીખ આજ એટલે કે 3 ઓગસ્ટ સુધીમાં જે કોલેજોને ફાઇનલી પરમિશન મળી ગઈ છે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોને એનું લિસ્ટ મેં બતાવેલું છે. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો એટલે જે પણ કોલેજ તમે પસંદગી કરી હોય એને પરમિશન મળેલી છે કે નહીં એ તમને ખ્યાલ આવે. મિત્રો, એડમિશન થઈ ગયા પછી આગળ સ્કોલરશિપ રિલેટેડ આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓને કઈ બેસ્ટ સ્કોલરશિપ લેવી જોઈએ એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અહીંયા મેં લિસ્ટ બતાવેલું છે એમાંથી તમારે જે પણ પસંદની કોલેજ હોય એને તમે કોલેજ ચોઇસમાં રાખી શકો છો. આ સિવાયની બીજી કોઈ પણ કોલેજ હોય કે જેમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો જ્યાં સુધી કોલેજને પરમિશન ના મળે ત્યાં સુધી તમારે વેઇટ છે કરવાનું રહેશે. અહીંયા જે વિડીયોમાં બતાવેલી છે એને 100% પરમિશન છે મળેલી છે.